नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् रोत्विरोन्धनम् ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः श्री परम गुरवे नमः परम्पराचार्य गुरवे नमो नमः थोड़ी मिनिटों माटे एकाग्र थई जईशु आजूबाजू कहीं जोवानी जरूर नथी अंतर ने सरल अने गुण ग्राहक बनावीने रिसेप्टिविटी वधारीने आगळ वधवो भगवाने कहेला सत्यनो स्वीकार करवामा आपना सौनु श्रेय आपना एटले अहीं बैठेलानुं नहीं जगतना सर्व जीवोनुं परम श्रेय छे कारण के तेओए पूर्ण ज्ञान अने पूर्ण अनुभव थी बतावियुं छे અને પ્રાસંગિક તીર્થંકર આદિ નામ કર્મોનો ઉદય હોવાથી પૂર્ણ પુણ્યથી પણ બતાવેલું છે. પુણ્યના ઉદયની પણ જરૂર હોય છે પરોપકાર કરવામાં. ભગવાનને બધાયનો એક સાથે समागम थयो छे भगवान मा. भगवान सर्वज्ञ पण छे एटले भूल थी कई खोटू कही दे एवुं नथी बनतुं. वीतराग छे एटले कोई मारू तारू ग्रुप धर्म नाती जाति देश वेश काल स्त्री पुरुष बाळ युवान एशियन अमेरिकन के आफ्रिकन के कोई देवोने वधारे सारू करू अने આ બીજાઓનું સારું ન કરું એવું કંઈ પણ રહ્યું. એના એક રોમમાં પણ રાગનો અનંતાંશ પણ રહ્યો નથી. અને એ બે કારણો લીધે તેમનામાં આપ્તતા પ્રગટી છે. જેમનું વચન સોએ સો ટકા સ્વીકારવા યોગ્ય છે. આપ્તના આ ત્રણ લક્ષણ કહે ને સર્વજ્ઞત્વ વિતરાગત્વ અને હિતોપદેશકત્વ. અને તે ભગવાનની વાણી ગણધર આદિ ભગવંતો અને પરંપરા આચાર્યોથી આજ સુધી ચાલી આવી છે.
અને હજુ પણ યથાપદવી 21,000 વર્ષ સુધી ભગવાનના નિર્વાણ પછી કોક કોક જગ્યાએ એ રહેવાની છે. એટલે ભગવાન ગયા એટલે ધર્મનો નાશ થયો એવું નથી. ભગવાન ગયા પછી 3.5 વર્ષે લગભગ જે જન્મ્યો હોય એને અમુક વસ્તુની પ્રાપ્તિ ન થાય એ વાત જુદી છે, પણ એને આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય, રત્નત્રય ધર્મની પ્રાપ્તિ થાય, નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય, એ બધું તો શાસ્ત્રમાં છે. તત્કાળ વર્તમાનમાં પોતાના સત્પુરુષાર્થને અનુરૂપ અતિન્દ્રિય આનંદનો અનુભવ પણ થાય છે. શું છે આગમ પ્રમાણ? શ્રી સમયસારની 5મી ગાથાની ટીકાનો 4થો મુદ્દો અને શ્રી પૂજ્યપાદ ભગવાનના સમાધિ શતકની પણ 4થી ગાથા છે. એ આનંદનું વર્ણન વાંચતા પણ ભવ્ય જીવોના રોમાંચ ઉલ્લસિત થાય છે. અનવર્ત સંધિ સુંદર આનંદ મુદ્રિતામંદ સ્વસંવેદન જન્મ અનવરત સંધિ સુંદર આનંદ મુદ્રિતામંદ સંવેદનાત્મક સ્વસંવેદન જન્માચ. આગળ 3 કારણ પહેલા ગયા. આગમની રૂઢી પ્રકારે ઉપાસના, સુયુક્તિનું અવલંબન અને શ્રી સદગુરુ દેવ ના કૃપા પ્રસાદથી પ્રાપ્ત થયેલો શુદ્ધ આત્માનો ઉપદેશ. પણ આ 3 તો હજુ પર વસ્તુ છે. સ્વસંવેદન જન્મ એ સામાન્ય સ્વસંવેદન નહીં, પ્રચુર. સાહિત્યિક શૈલી હોય અંદર અનવરત. કે સાહેબ તમને કોક કોક વાર આત્માના આનંદનો અનુભવ થાય? આચાર્યને પૂછે છે કે અનવરત. વર્તમાન મેં તો દુનિયા કા ભારત મેં કરોડાધિપતિ કહેલાતા હૈ તો તેરી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ ક્યા હૈ? દેખો સબ એક્ઝિક્યુટિવ સિનિયર કો કહે દેતા હૈ, અપને લડકો કો ભી કહે દેતા હૈ, પચાસ હજાર તક દાન દેને કી બાત આવે તો તુમ નિર્ણય કર લેના, હમકો પૂછના નહીં. 1,00,000 સે જ્યાદા દાન દેના હૈ તો હમકો ટેલિફોન પર પૂછ લેના, 10,00,000 સે જ્યાદા દાન દેના હૈ તો હમકો પૂછ લેના, હમકો હમકો મિલના, હમકો હમારી ડોન્ટ ડિસ્ટર્બ મી. એસે મહામુનિશ્વરો કા અતિન્દ્રિય આનંદ હોતા હૈ, મગર હમે યે મહેસૂસ નહીં હોતા હૈ, હમેં શ્રદ્ધાન નહીં હોતા હૈ, હમેં અંતર મેં વિશ્વાસ નહીં હોતા હૈ, ક્યુંકિ હમ બાહ્ય કહીં સે આનંદ ઉનકો પ્રાપ્ત હોતા હૈ એસા માન કે બેઠે હૈ. ઉનકા અનુભવ ઉનકે આત્મા કે આધીન હૈ, કિસી બાહ્ય દ્રવ્ય કે આધીન નહીં હૈ. તો એ પ્રમાણે આપણે ટૂંકમાં, સમય તો ઓછો છે, શક્તિ પણ ઓછી છે, એટલે ટૂંકમાં વિચારીએ છીએ. એમાં તો 1-2 ગાથાઓ લઈશું પછી, પણ એ ગાથાઓનો સાર અહીંયા આગળ સમજવા માટે ટેબ્યુલેટેડ ફોર્મમાં મૂકેલો છે, તે વિચારવો સમજવો. આજથી વિષય બદલાય. ગઈકાલ સુધી શું હતું? ભેદ જ્ઞાનની આવશ્યકતા.
એની એ જ વાતને જુદી રીતે કહે છે. મોહ નાશના ઉપાયો સમજાય છે. મોહ નાશના ઉપાયો, મોહ મોહ છે તો એક, પણ એની કક્ષા બે પ્રકારની છે. એક જેને દર્શન મોહ કહે છે, મિથ્યાત્વ મોહની કહે છે, એ શ્રદ્ધાગુણનો ઘાત કરે છે. જો જે વસ્તુ સાચી છે તેનો આપણા અંતરમાં પ્રવેશ થવા દેતી. મિથ્યાત્વ મોહની શું કામ કરે છે? આમ તો બે કામ કરે છે, પણ મુખ્ય દર્શન મોહ જે છે એ શ્રદ્ધાને ઉલટાવે છે, અને ચારિત્ર ગુણ ને ઉલટાવવામાં પેલો અનંતાનુબંધી ચતુષ્ક જે છે, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, એ આપણને એમાં સ્થિરતા પ્રાપ્ત થવા દેતું. એકાગ્રતા, સ્થિરતા, સ્વરૂપ રમણતા, એ જે મોહ છે એનો નાશ કરવાનો છે, જેટલો નાશ અત્યારે થઈ શકે તેટલો. એના ઉપાયો, સાધનો, દુનિયામાં તમે કઈ કામ કરો છો તો દુનિયાના તો બાહ્ય કામ હોય છે, એટલે એના સાધનો હોય છે. શાક સમારવું છે તો છરી વગેરે જોઈએ, શોપિંગ કરવા જવું છે તો પૈસા વગેરે જોઈએ. આજકાલ તમે મોટા માણસો પેલા ક્રેડિટ કાર્ડથી કરો, પણ વસ્તુ તો એની એ જ છે. તમે તો કેશ રાખતા જ નથી, તમે તો બધે ક્રેડિટ કાર્ડ, પણ એ પછી નાના શાકભાજીવાળા માટે ન ચાલે. જોકે તમે લોકો તો નાના ત્યાં જાઓ જ નહીં, પેલા મોલમાં જાઓ, પણ એ ક્રેડિટ કાર્ડ પર એ પોતે નક્કી કર્યા વિના આપતો નથી. ઓ યાદ રાખવું, હા લેવો, મેરે પાસે તો કોઈ પૈસા નહીં, ફિર મેં તો સબ શોપિંગ કરી લેતા હું. તમારી બાત જૂઠ હૈ, નહીં જૂઠ હૈ, હું તમારે ક્રેડિટ કાર્ડ મેં ક્રેડિટ નહીં હોગી તો કહેગા સાહેબ બેલેન્સ નહીં હૈ, આપ કેશ લાઈએ, નહીં તો કલ આઈએ. શોફર કો, લડકે કો ભેજો. ઉપાયો જાણી જોઈને બે બહુવચન આપ્યું છે, કારણ કે ભગવાને મોક્ષ માર્ગને પંચાસ્તિકાયના અંતમાં એનું અલૌકિક વર્ણન છે. ભેદરૂપ સાધન અને અભેદરૂપ સાધન, આ ભેદરૂપ સાધન એને નિશ્ચય કહે છે, સોરી અભેદરૂપ સાધન તેને નિશ્ચય કહે છે, અને ભેદરૂપ સાધન તેને વ્યવહાર. અભેદરૂપ સાધન એક જ છે, શુદ્ધો ઉપયોગ, એને શુદ્ધ ભાવ પણ કહી શકો છો. શુદ્ધ ભાવ કહો, શુદ્ધોપયોગ કહો, શુદ્ધ નિશ્ચય રત્નત્રય રૂપ આત્મા કી પરિણતિ, એ નિશ્ચય સાધન. અને એ નિશ્ચય સાધનની પ્રાપ્તિ જેના દ્વારા થાય છે એને પરંપરા મોક્ષ માર્ગ કહે છે. પરંપરા સાધન તે વ્યવહાર છે, એ નહીં કી વાત નહીં, નહીં ની વાત નથી ચાલતી, સાધનોની વાત ચાલે છે. નિશ્ચય સાધન, વ્યવહાર સાધન. નિશ્ચય સાધન એક છે, વ્યવહાર સાધન અનેક છે.
इसका लॉजिक क्या है? आगम प्रमाण दो हमको, कोई भी बात हम आगम प्रमाण के बिना मानते नहीं। वो तुमको सब दे देंगे, मगर तुम शास्त्रीय दृष्टि नहीं रखना, साधक की दृष्टि रखना। शास्त्र ज्ञान से मोक्ष नहीं होता है, शास्त्र ज्ञान तो मोक्ष मार्ग में सहयोगी है। अनुभव ज्ञान से, भावात्मक ज्ञान से, हृदय की पवित्रता से, सद्गुणों के प्रागट्य से मोक्ष मार्ग प्राप्त होता है। दिमाग को कम चलाओ और हृदय को खोलो, दिमाग को कम चलाओ और हृदय को पवित्र बनाओ, पवित्र बनाओ, हृदय की निर्मलता रखो, सरल बनो, विनयी बनो, क्षमावान बनो, दृढ़ संकल्पी बनो। तुमने आगम प्रमाण मांगा नहीं? बहुत आगम, पहला ही सूत्र ले लो, सम्यक दर्शन ज्ञान चारित्राणि मोक्ष मार्ग। हजारों शास्त्र इसमें आ गए। पकलंग भगवान ने इसके पर 800 श्लोक लिखे और विद्यानंद जी आचार्य ने उसके पर 8000 श्लोक लिखे। एक ही सूत्र, कौन सा? सम्यक दर्शन ज्ञान चारित्राणि। बहुवचन है कि एक वचन है? बहुवचन है, एक नहीं है। और मोक्ष मार्ग एक वचन है, तो दोनों का समन्वय है, दोनों का बनने नो समन्वय छे। जहां समन्वय छे त्या मोक्ष मार्ग छे। तो अनेकांत दृष्टि युक्त एकांत दृष्टि, एकांत रहो ज नहीं, कारण के अनेकांत अंदर भड़ो। सम्यक दर्शन ते पण आत्मकल्याण नु कारण छे, सम्यक ज्ञान ते पण आत्मा नु कल्याण नु कारण छे, सम्यक चारित्र ते पण आत्मकल्याण नु कारण छे। ते त्रण अविरुद्ध पणे भेड़ा मळे, साधक आत्मा नो जे एक शुद्ध परिणाम थाय ते साक्षात मोक्ष मार्ग छे। अने ते त्रण जुदा जुदा होय तो ते परंपरा मोक्ष नु कारण छे। जेटलू समझाय तेटलू समझू, ए विषय प्रश्नोत्तरी कदाच योग्य समय राखीशुं। अत्यारे लखी लेवा, जे जे प्रश्न उठे ते लखी लेवा। कोनी वात चाले छे? साधक नी वात नथी चालती। केवा साधक नी वात चाले छे? दर्शन ज्ञान चारित्राणी न मोक्ष मार्ग, सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग, याद रखना। ठीक है, उसका भी परिणाम स्वतंत्र है, वो परद्रव्य है ना, वो ये परद्रव्य है, परद्रव्य का परिणाम स्वतंत्र है। साचो साधक, साचा साधक, साचा साधक जे छे ते साचो साधक समन्वय करे, साचो साचो जे साचो साधक समन्वय करे। ज्ञानी को कहीं भी उलझन नहीं है और अज्ञानी को कहीं भी सुलझन नहीं है, कुछ भी कर ले एना जीवन में कोई समाधान न थे, गमे ते करे। इधर में गांठ है, वो कौन तोड़ सकता है? स्वयं ही तोड़ सकता है। शास्त्र में भूल न थी, भगवान में भूल न थी, सदगुरु में भूल न थी, भूल अहियां है। तो कैसे ज्यादा कम नहीं करेगा? समन्वय करे, फिक्र करने को समन्वय, सम्यक
अन्वय। तो आपने ऐसा ये लीटी क्यों ऐसी बीच में तोड़ी हुई लिखी है? लिखो, लिखने वाले की भूल, उसके हाथ बराबर नहीं है, उसका ज्ञान बराबर नहीं है। ये बीच में जगह क्यों रखी है? बीच में जगह क्यों रखी है? ऐसा ही मोक्ष मार्ग है। अपन तो बार बार उसका रटन करते हैं। गई काल प्रमाद थे कि थी समय सार न माध्यम थे। उभय नय विरोध ध्वंसिनी स्यात्पदांके जिनवच सिरमंते ये स्वयं वांत मोह। जेने व्यवहार नहीं नो आग्रह छे तेने मोक्ष मार्ग नी प्राप्ति नथी। जेने निश्चय नहीं नो आग्रह छे तेने मोक्ष मार्ग नी प्राप्ति नथी। तो के साहब कौन है छे? ज्या ज्या जे जे योग्य छे तहां समझवो ते, त्या त्या ते ते आचरे आत्मार्थे जनते। એ કેવી રીતે આપણને ખબર પડે? તો ઉપસંહારમાં આવે છે, નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાસો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાસો। કઠિન હૈ તમારી દુનિયામાં પણ એવું થાય છે, તમને મહિને 1.5 લાખનો પગાર કેમ મળે છે? તમને મહિને 1.5 લાખ રૂપિયાનો પગાર કેમ મળે છે? સાહેબ, હું તો અમારે બોર્ડ ઓફ ડાયરેક્ટર કો પૂછો, ઘણા બધા કામ એક સાથે કરી શકે છે, ઇન્ટરવ્યુ વાળાને બોલાવે છે, નેશનલ કોલ ચાલે છે, ઇન્ટરનેશનલ કોલ ચાલે છે, સ્ટીનોટાઇપિસ્ટ બેઠી છે, ઇન્ટરવ્યુ ચાલે છે, ઓ ક્યા વાત! એ પ્રમાણે ઉત્તમ મુમુક્ષુ અને જ્ઞાની આત્માનો લક્ષ્ય પણ કરે છે વચ્ચે વચ્ચે, અને સત્સાધન પણ કરે છે। પણ આપણે બુદ્ધુ છીએ એટલે એમના અંતરને ઓળખી શકતા નથી। તેઓ સ્વાધ્યાય કરાવે ત્યારે એમ માને છે, લો આ તો વાણીનો વ્યાપાર કરે છે, એમને કઈ આત્મજ્ઞાન હોય? મુનિરાજ હોય ને આચાર્ય ભગવાન, એમનો સ્વાધ્યાય 3 કલાક ચાલે, તો પેલો પોથી પંડિત શું કહે છે? લખો આ તો ખોટા આચાર્ય છે, લખો આ તો 48 મિનિટ થઈ ગઈ ને 7મું ગુણસ્થાન તો પ્રાપ્ત થયું, લખો આ તો પોથી પંડિત છે ને, ગોમટસાર બધો એના મગજમાં ભરાઈ ગયો છે। એક વાક્ય પૂરું થાય છે, બીજું વાક્ય ચાલુ થાય એ પહેલા તેઓ અંતરાત્માની અલ્પ અનુભૂતિ કરી લે છે। એક વાક્ય પૂરું થાય, પૂર્ણ વિરામ, બીજું વાક્ય ચાલુ થાય। જે જ્ઞાનીને ઓળખે છે તે ક્રમશઃ જ્ઞાની બને છે। જો કોઈ પ્રકારે જીવ સત્પુરુષને ઓળખી શકે તો તે ક્રમશઃ સત્પુરુષ બને છે। સત્પુરુષ મહિના જ્ઞાની, સત મહિના જેના જીવનમાં આત્મજ્ઞાન આદિ ગુણો પ્રગટ્યા છે, જેને મોહ ગ્રંથિનો નાશ થયો છે, જેણે 7 કર્મ પ્રકૃતિઓ 3 શ્રદ્ધા ગુણનો ઘાત કરવા વાળી અને 4 ચારિત્ર ગુણનો ઘાત કરવા વાળી એવી 7 પ્રકારની ગ્રંથિઓના સમૂહરૂપ દુષ્ટ મિથ્યાત્વ મોહનીને મારી નાખ્યું છે, એને
परमार्थ धर्मात्मा ज्ञानी मुनि सत्य संत कहेवामां आवे छे। साचा साधक ते समन्वय करे छे। तो ज्यां आगळ व्यवहार नी जरूर छे त्यां व्यवहार ने स्वीकारे छे, निश्चयनी जरूर छे तेनी दृष्टि राखी निश्चयनो स्वीकार करे छे अने व्यवहार नहीं थी व्यवहार नहीं स्वीकार करे। पण ए पोते तो नयातिक्रांत रहे छे, एनी दृष्टि नय पक्ष विहीन सकल भाख्यो ते समयनो सार छे 144। बाळक માતાનું છે કે પિતાનું છે? માતાની પાસે હોય ત્યારે માતાનું, પિતાની પાસે હોય ત્યારે પિતાનું। પિતો ગુસ્સે થઈને કે હે આ તો મારો બાબલો છે તો બરાબર નથી, અને મમ્મી કે નહીં આ તો મારો બાબલો છે निश्चय थी करवू तो आ छे। स्वरूप स्मरण नो अभ्यास ए निश्चय शास्त्र निश्चय साधन छे। स्वरूप मायना आत्मा, शुद्ध आत्मा, आत्मा का मूल स्वरूप, उसका स्मरण बार बार, उसकी दृष्टि करना बार बार, उसको याद करना बार बार, उसको मेमोरी में लाना बार बार, उसकी रिमेम्बरेंस करना, उपयोग को उपयोग ने ये बाजू आनंद जीना पत्थी समझी ले चालू वाछरडू सबकॉन्शियस माइंड मा तो छे, अने वच्चे वच्चे कॉन्शियस माइंड में पण आवी जाए छे, कॉन्शियस माइंड में पण आवी जाए छे। ए केवी रीते आवे तो पहला एनो परंपरा ए आ पोते पोता थी पामे छे ए बराबर, पण आने पामवा माटे आ बधू ने आ बधू जरूरी छे। निश्चय नहीं हो त्यारे आ त्रण जे छे ते व्यवहार छे, पण प्रेरे ते परमार्थ ने ते व्यवहार समन। दिल्ली थी मुंबई जवा निकल्या तो जयपुर उतरी जाओ छो? अहमदाबाद बड़ोडा उतरो छो? नहीं नहीं, मारे तो मुंबई उतरवानुं छे। अपने गाड़ी खड़ी रह गई, गाड़ी तो उभी रह गई, उतरी जाओ। नहीं नहीं, विनय करवानो छे पण विनय मां अटकवानू, भक्ति करवानी छे पण भक्ति मां अटकवानू, ब्रह्मचर्य पाळवानू छे पण ब्रह्मचर्य मां अटकवानू नथी, कारण के नहीं तो पाछो हूँ त्यागी छु, हूँ ब्रह्मचारी छु। एक में आ जाना, एक में आवु छे। आत्मानो अनुभव क्यारे थशे? थाय धीरे धीरे, थाय धीरे धीरे। दिल्ली थी बैठा ने बधा स्टेशन तो वच्चे आया, પણ તમે તો ક્યાંય ઉતરતા નથી, મુંબઈ જ ઉતરો। એમ વચ્ચે વચ્ચે સ્ટેશનો આવે પણ છે અને તમે લીધી છે પણ એવી ટિકિટ કે જે વચ્ચે સ્ટેશન તો આવે। તમે કહો કે મને દિલ્હીથી સીધો જ મુંબઈ મૂકી દો, વ્યવહારમાં તો કદાચ તમારે થાય કે તમારું સ્પેશિયલ વિમાન ઉપાડો, પણ ભલે તમે એ આવતું નથી ઉભીને તો પણ તમારે જવું તો એ રીતે જ પડે છે,
તમે જયારે દિલ્હીથી મુંબઈ જાઓ છો ત્યારે વચ્ચે જયપુર આવે છે, ભલે તમારું વિમાન તો ઉપર ઉડી જાય છે પણ જયપુર પરથી ઉડ્યું અથવા જે જે વચ્ચે વચ્ચે બીજા બીજા આવે તો છે, સતશાસ્ત્રની ઉપાસના કરવી, સતપાત્રતાની વૃદ્ધિ કરવી, ગુરુગમથી સિક્સ્થ સેન્સને પ્રાપ્ત કરવી, જપ તપ ઔર વ્રતાદિ સબ તહાં લગી બ્રહ્મરૂપ, જહાં લગી નહીં સંત કી પાઈ કૃપા અનુપ, બિના નયન પાવે નહીં બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. સદગુરુ કે ના ત્રણે ચરણ છે, સદગુરુના ચરણ તેમના પગ પણ છે, સદગુરુના ચરણ તે તેમની આજ્ઞા પણ છે, અને સદગુરુના ચરણ તે તેમનું અલૌકિક ચારિત્ર પણ છે. આનાથી શું થાય? ચામડાની આંખો ગૌણ થઈ જાય અને દિવ્ય નયનની પ્રાપ્તિ થાય. ચામડાની આંખો રહે પણ એ ગૌણ થઈ જાય. શું થાય? જબ સે સાધુ સંગત પાઈ બિસર ગઈ સબ આપ પરાઈ, બિસર ગઈ સબ આપ પરાઈ, ના કોઈ વૈરી ના બેગાના સકલ સંગ હમરી બન આઈ, બિસર ગઈ સબ આપ પરાઈ. ये आगे आएगा. मोह घटता है घटता है घटता है घटता है घटता है घटता है. साचो साधक जारे सतशास्त्र सतपात्रता ने सदगुरुगम तेनी उपासना करे त्यारे एने दिव्य नयन प्रगटे छे. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર. ઇધર સે બેકાર હૈ આત્મા કો પ્રાપ્ત કરને મેં, ડાયરેક્ટ ઉપયોગી હૈ, ઇરિયા સમિતિ કે પાલન મેં ઉપયોગી હૈ, યત્ના કે પાલન મેં ઉપયોગી હૈ, પણ સાક્ષાત કે લીએ તો Close your eyes and open your inner vision. Close your eyes and open your inner vision. Inner vision से आत्मा के दर्शन होते हैं, शुद्ध आत्मा की उपलब्धि होती है, शुद्ध आत्मा की अनुभूति होती है. आत्मा ने जानवो इसका नाम है સમ્યક જ્ઞાન. આત્માને શ્રદ્ધવો એનું નામ છે સમ્યક દર્શન. આત્માનો દ્રઢ નિર્ણય કરીને, એનો સ્મરણ કરીને, અભ્યાસ કરીને અનુભવ કરવો. સ્વરૂપ સ્મરણ, સ્વરૂપ વિચાર, સ્વરૂપ સ્મરણ સ્વરૂપ કા અભ્યાસ ઓર સ્વરૂપ કા અનુભવ. પ્રાઇમરી, મિડલ સ્કૂલ, હાઈ સ્કૂલ, કોલેજ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન ઓર ડોક્ટરેટ,
फिर पीएचडी हो या डिलीट हो, कुछ भी हो, पीएचडी हो तो वांधो नहीं, डिलीट हो तो पर ऐसा क्रम पड़ता है, अनुभव में क्रम नहीं है। अनुभव तरफ जवामा क्रम छे, अनुभव मा क्रम नहीं। अनुभव नी तरतमता मा क्रम छे, कठिन जेटलू समझाय तेटलू समझ। कि साहेब हूँ अर्धो सम्यक दृष्टि छू अने अर्धो मिथ्या दृष्टि छू, ऐसा होता नहीं तीन काल में। एनी व्यवस्था पण करी छे भगवाने, एने शुं कहे छे, ज्यां सुधी एम कहे के साहेब हूँ पौणो मिथ्या दृष्टि छू ने पा सम्यक दृष्टि छू, एनु नाम शुं? सम्यक तो सन्मुख मिथ्या दृष्टि। अभी सम्यक दृष्टि नहीं आए, सम्यक दर्शन में क्रम नहीं होता, आधा पौना ऐसा नहीं होता, ऑल और नन, या सम्यक दृष्टि होता है या सम्यक दृष्टि नहीं होता है। जब निश्चय नहीं की बात चलती है तब चारू शांति थी भ्रम चाले छे दुनिया में, कारण के दरेक ने का तो शरीर नी जड़ क्रिया द्वारा आत्मज्ञान प्राप्त करवू छे, नहीं तो बुद्धि ना बल थी आत्मज्ञान प्राप्त करवू छे, एना थी नहीं था, ये तो बाह्य सहयोगी कारण छे। कारक विराम पामी जशे, आत्मा आत्मा ने आत्मा थी आत्मा माटे आत्मा वड़े आत्मा मा रहीने आत्मस्थ बनता अनुभूति प्रकट कर थाय छे। थोड़ा सम्यक दृष्टि को अनुभव कितना होता है? अपने पोतानी कक्षा ने अनुरूप। शू कक्षा छे? केटलो आत्मा नो अनुभव थयो? अनंतानुबंधी चतुष्ट नो नाश थयो एटलो थयो। श्रावक ने एथी विशेष थयो, कारण के अप्रत्याख्याना वर्णी नो नाश कर्यो। मुनि ने एनाथी वधारे थयो, कारण के मुनि एक गुणस्थान में नहीं होते। जे मुनि ने सातमो गुणस्थान प्राप्त न थाय ते निश्चय मुनि नहीं, एवो छठा गुणस्थान अने सातमा गुणस्थान नो अविनाभावी संबंध सर्वज्ञ भगवाने जोयो अने बोध्यो। पहला सातमो गुण स्थान प्राप्त थाय पछी प्रमाद थाय त्यारे छठो गुण स्थान प्राप्त था, पांचवे से छठा नहीं प्राप्त होता। करणान योग की अपेक्षा, चरणान योग की अपेक्षा अलग है। चरणान योग में तो पहले महाव्रत धारण करते हैं, मूलान्वय की अपेक्षा ज्यारे दीक्षा ले छे त्यारे पांचवा गुण स्थान छे, अने ज्यां सुधी स्थूल संज्वलन नो नाश न करे त्यां सुधी सातमो गुण स्थान प्राप्त थतुं नथी। आठ तो तोड़े ने बार तोड़े अने सात में तो एनाथी पण आगळ जतो रहे। स्थूल बारे बार तोड़ी ने स्थूल संज्वलन ने पण ढीला करी नाखे छे। संज्वलन छे ने ए संज्वलन नो उदय छे मुनि महाराज ने, पण सात में केवो थई जाय छे? ढीलो पड़ी जाय छे। श्रेणी मांडशे के मांडी, मांडशे के मांडी, अत्यारनी वात नथी। अत्यारे आखू सातमो गुणस्थान नथी, स्वस्थान अप्रमत्त है, सातिशय अप्रमत्त नहीं है। स्वस्थान अप्रमत्त छे, सातिशय अप्रमत्त कालनी व्यवस्था आपड़ा आत्मा नथी, आपड़ा भावनी अने एने अनुरूप शुभ भावोनी आपड़ा हाथनी वात छे। काल बदलावानो नथी,
એટલા માટે કેવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવી જોઈએ? પૈની, ઐસા કહેતે હિન્દી મેં, સૂક્ષ્મ ધારદા, મૂળ શબ્દ એવો ભગવાને વાપર્યો છે. પ્રગના છે ત્રિશિતેયમ કથમપિ નિપુણે પાતિતા સાવધાને સૂક્ષ્મેંતઃ સંધિબંધે નિપતતિ રભસાત આત્મકર્મો ભયસ્ય આત્માનં મગ્નમંતઃ સ્થિર વિશદલ સદ્ધમ નિચૈતન્ય પૂરે મંદમ ચ જ્ઞાન ભાવે નિયમિતમ અભિતઃ કુર્વતિ ભિન્ન ભિન્નૌ. આત્માનં મગ્નમંતઃ સ્થિર વિશદલ સદ્ધમ નિચૈતન્ય પૂરે બંધમ ચ જ્ઞાન ભાવે, મને બંધમ ચ અજ્ઞાન ભાવે નિયમિતમ અભિતઃ કુર્વતિ ભિન્ન ભિન્નૌ. કોણ? પછી ત્યાં બધા વિશેષણ છે, અત્યારે સમય ઓછો છે, દરેક ના કરી શકે આવું. કથમપિ નિપુણૈઃ સાવધાનૈઃ, મેરું તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાંગી તે જાય બ્રહ્માંડ રે. વિપદ પડે પણ વણસે નહીં સોઈ હરિજન ના પરમાન રે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે. પેલા સાત શાર્દુલ વિક્રીડિત છે ને, એમાંથી પ્રેરણા લીધી છે, ભલે એમને ખબર નહીં હોય. જાનંતમ સ્વમવદ્ય બોધ વપુષ બોધાચ્યવંતે નહી. અમૃતચંદ્રદેવે ધૂન લગાવી છે, એક જ વાક્ય, જાનંતમ સ્વમવદ્ય બોધ વપુષ બોધાચ્યવંતે નહી. આપણે આ કોડાથી જોઈએ છીએ એટલે ચામડી જોઈએ છે, આ ભાઈ ગોરા છે, આ ભાઈ કાળા છે, આ ભાઈ ચાઇનીઝ છે, આ ભાઈ અમેરિકન છે, આ ભાઈ પિગમી છે, ચમાર હમલોગ ચમાર હૈ, ચમડી કો દેખતે હૈ, ઉસકે પાર જા, ચમડી આત્મા નહીં હૈ, શરીર ભી આત્મા નહીં હૈ, બાહ્ય ચીજ હૈ વો આત્મા નહીં હૈ. आत्मा दिखता तो नहीं और फिर भी आत्मा दिखता है, आत्मा दिखता नहीं है फिर भी आत्मा दिखता है. मगर किसको दिखेगा? जिसने ये आंखें बंद कर दी उसको. फिर बहुत आगे तो खुली आंख से भी आत्मा दिखता है, मगर वो और सूक्ष्म हो जाएगा. उगाड़ी आंखें वाला એવા જીવ ઊંઘવારે કોઈના શકે રે સુરતા તોડી. બસ આપણે આ સ્વીકારી શકતા નથી, ડેવલપ કરી શકતા નથી. સટલ સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપ અશુદ્ધ કીનો હે. સૂક્ષ્મેંતઃ સંધિબંધે નિપતતિ રભસાત આત્મકર્મો ભયસ્ય. એ ક્રોધાદિ ભાવ મેરે સ્વભાવ નહીં હૈ, મૈં સહજ જ્ઞાતા દ્રષ્ટા, સહજ ક્ષમાસ્વ, સહજ વિનય સ્વરૂપ. ઐસે સમસ્ત વિભાવ ભાવો કી બાત ફિર આગે અભ્યાસી કો 185 મે કા લે લેના. એતે યેત સમુલ્લ સંતિ વિવિધા ભાવા પૃથગ લક્ષણા તેહમ નાસ્મિ યતોત્ર તે મમ પરદ્રવ્યમ સમગ્રાપે. ગુરુગમ સે જાનના સબકી યોગ્યતા નહીં હૈ, ધીરે ધીરે તેના જાણી શ્રદ્ધિ દ્રઢ નિર્ણય કરવો અને તેના શુદ્ધ સ્વરૂપના સ્મરણનો અભ્યાસ કરવો, એને માટે
એ નવમા પ્રકરણનો પહેલો શ્લોક છે. પહેલો, બીજો, ત્રીજો, ત્રણે. પણ એવું કરવાની શક્તિ પ્રાપ્ત કરવા માટે આવું બધું કરવું પડે છે. અહીંયાથી ઉપયોગની મુખ્યતા થઈ ગઈ. આમાં પણ ઉપયોગ મિક્સ છે. ગુરુ હૈ વો યોગ હૈ, પરદ્રવ્ય હૈ, ઓર ગમ હૈ, ગમ ગમેતી ટુ નો, એ આત્મા કા પરિણામ હૈ. ગુરુ હૈ વો પરદ્રવ્ય, મગર ગુરુ ગમ હૈ વો આત્મદ્રવ્ય કી પરિણતિ હૈ. સ્વ પોતાના, પોતાનો ભાવ, પોતાનો ભાવ. સત્પાત્રતા પોતાની છે, એને બે ભાગ પડે. બ્રહ્મચર્ય શરીરથી પાળે, વાણીથી પાળે, જુદું. ભાવથી પાળે એ બ્રહ્મચર્ય છે. ભાવથી ક્ષમા રાખે એ ક્ષમા છે, પરમાત્ ક્ષમા. તે પણ હજુ ભેદરૂપ છે, તો પણ એ નિશ્ચય ક્ષમા છે. ક્ષમા પણ છે, વિનય પણ છે, સરળતા પણ છે, સંતોષ પણ છે, ઇત્યાદિ ઘણા બધા છે. આ થાય કેવી રીતે? દ્રષ્ટાંત આપ્યું હતું ને, વસ્ત્ર બહુ મેલું થઈ ગયું છે, એટલા માટે પહેલા આગલી રાત્રે એને બોળી રાખો સાબુના ગરમ ગરમ પાણીમાં. આખી રાત એને સાબુના પાણીમાં બોળી રાખો, પછી સવારે ઉઠીને પાછો ખૂબ મસળો, ખૂબ મસળો. પછી પછી ધોકા મારો, અને કદાચ વધારે કાઠો ડાઘ હોય તો એમ કરો. અને આજકાલ તો તમારે સ્પોટ રિમૂવર પણ આવી ગયું. નિશ્ચય મોક્ષ માર્ગ માં એસા નહીં હોતા. એ બધું થાય પછી ચાર પાણી થી એને પલાળીને તારવ, તારવ. પહેલું પાણી હજી તો ગંદુ છે, બીજું પાણી હજુ ગંદુ છે, ત્રીજું પાણી એકદમ ચોખ્ખું ચણાકતા પછી ટીનો પોલ, નહીં તો ગળી લગાવો. મારો દીકરો, મારા પતિ ખુશ થઈ જાય કાલે આપ કપડા ભાઈ, હા હા હા, તમે બહુ સરસ ધોયું છો ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક્સ અ મિલિયન, થેન્ક્સ અ મિલિયન ફોર સચ અ ગુડ વોશ, સચ અ ક્લીન વોશ, સચ અ સ્વીપિંગ વોશ. તો આ કરવું કેવી રીતે? તો કે તારા ઉપયોગને, આ તો અહીંયા જાય છે, પણ પોતાના ઉપયોગને, આપણા ભાવને, આપણા વિચારને શું કરવું? ધારો કે આ ભગવાન છે, શુદ્ધ પરમાત્મા છે. અત્યારે તો પરમાત્માની મૂર્તિ છે, પણ આપણે તો અંતરમાં એમને ભગવાન માનીએ છીએ, અને આ ઉપયોગ છે, તો શું કરવું? શું થાય? અહીંયા એમના ડાઘા પડી જાય, અહીંયા એમના ડાઘા પડી જાય. ભાવથી કરે તો, ભાવની વાત છે, ચેપ લાગે હો ગયા મોક્ષ માર્ગ. જેને ભગવાનનો ચેપ લાગે, જેને સદગુરુનો ચેપ લાગે, જેને સાચા સંતોનો ચેપ લાગે, કારણ કે તેઓ કોણ છે? પરમાત્મા તો પૂર્ણ શુદ્ધ આત્મા છે, અને સદગુરુ યથા પદવી, સદગુરુ સંતો છે તે યથા પદવી શુદ્ધ આત્મા છે. તેમનો બોધ, તેનો પરિચય, અને ક્રમશઃ પ્રચુર પ્રીતિ કરવા,
हो गया, व्यवहार है। परमात्मा से प्रचुर प्रीति करना, सद्गुरु से प्रचुर प्रीति करना और धर्म से प्रचुर प्रीति करना, वो व्यवहार रत्नत्रय है। और आत्मा से प्रचुर प्रीति करने की ताकत प्रकट होती है, शक्ति धीमे 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 धीमे। पछी तो संतो जारे मूड में हो त्यारे तो ये तमे भड़ेला नु काम नहीं, अमारा जेवा बुद्धू नु काम। एकांते बेसीने आराध मांडे तो अलख पधारे ने द्वार रे। चंदन बाला महावीर के पास नहीं गई, महावीर को चंदन बाला के पास जाना पड़ा। यह है लोकोत्तर प्रेम का सामर्थ्य। ये दुनिया वाले इसको नहीं जान सकते, क्योंकि प्रेम क्या है वो कोई करोड़ों में एकाधि जानता है। जिसके पर द्रव्य में बुद्धि लिप्त है, जो जड़ का बहुत परिचय करता है, उसको परमात्मा का प्रेम प्राप्त नहीं होता है। क्योंकि परमात्मा चैतन्य, और चैतन्य से प्रेम करो 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 तो परमात्मा हो जाओगे, ऐसी भगवान की आज्ञा है। बस 406 અને પછી 415 માં ગેરંટી વોરંટી કાર્ડ હોતા હૈ ને ભાઈ આપકે પાસ ગાડી કો કુછ ભી હોવે તો એક સાલ તક અંત મંગળ બોલીએ आमाज तो प्रीतिवंत बन आमाज था संतुष्ट ने आनाथ बन तो तृप्त तुझने सुख अहो उत्तम थस तो स्थापन जने मोक्ष पंथ ध्यानोभवते गने ते माजने त्यविहारक नहीं विहर पर द्रव्यो विषय। शास्त्र स्वाध्याय है किसी के पास? फिर इतु बोनाफाइड होलसेल डीलर है, इसलिए वे तो वारंटी कार्ड भी दे देते हैं, और हमारे जो रीजनल डिस्ट्रीब्यूटर का भी उसमें एड्रेस दे देते हैं, जहां वहां जाकर के आप मुफ्त में सर्विस ले सकते हैं। एम कहने सर्व जीव माथी कोई पण सुयोग्य जीव एम कृष्ण भगवान ओवर बाउंड्री और स्टंप ले लेते हैं। दो रन की जरूरत थी और ओवर बाउंड्री लगा दे, फिर चल नहीं जाता, स्टंप ले लेते हैं, मैच पूरी हो गई। अभी हमको कुछ करना आ समय प्रावृत पठन करीने तीन स्टेजेस है। आ समय प्रावृत पठन करीने अर्थ तत्व थी जानीने ठरशे अर्थ मा आत्मा जे। अभ्यास के फल रूप अनुभव यहां लिखा नहीं है, अभ्यास के ही परिपक्वता थी अनुभव था। ठरशे अर्थ मा आत्मा जे सौख्य उत्तम ते थशे। जितना ठहरेगा उतना होगा, पूर्ण ठहरेगा तो अनंत आनंद प्राप्त करेगा। आओ जानी भव्य जीवो सतत परमात्माना स्मरणनो एमनु साचु स्वरूप जानी ने, सद्गुरुना स्मरणनो एमनु साचु स्वरूप जानी ने, अने तेमना दिव्य बोधनो
इतले एने सतशास्त्र कहेवामां आवे। शास्त्र क्या है? शास्ता पुरुष के वचन को शास्त्र कहते हैं। इसमें मुख्यता अध्यात्म शास्त्रों की है। सब जान लिया और आत्मा को नहीं जाना तो जब जान्यो निज रूप को तब जान्यो सब लोग, नहीं जान्यो निज रूप को सब जान्यो सो करो। परम कृपालो त्रिलोकनाम सब संतन के जय आनंद। आत्मा छो आत्मो सेवक छो सौनो मित्र छो हो आत्मा छो आत्मो सेवक छो सौनो मित्र छो हो आत्मा छो आत्मो सेवक छो सौनो मित्र।